અમદાવાદના ઈસનપુરથી ઘોડાસર તરફ જવાના રસ્તે 80 થી 90 ની સ્પીડે કારને લઈ નીકડેલા 12 વર્ષના કિશોરે બે કિલોમીટર માં 10 થી 15 વાહનોને અડફેટ લીધા હતા જેમાં બે એક્ટિવાને પાંચસો મીટર સુધી ઘસેડ્યા હતા રવિવારે બપોરે 12 વાગ્યે અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી જ્યારે ત્રણ લોકોને ઈજા થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા 10 થી વધુ વાહનોમાં નુકસાન થયું હતું પિતાનો ઠપકો સાંભળ્યા પછી સગીર ઘરે જતો રહ્યો હતો અને ઘરના બાકીના સભ્યો હોસ્પિટલમાં હતા ત્યારે ઘરે પડેલી કાર લઈને તે નીકળી ગયો હતો અને કારને પૂરપાંઠ હંકારી અકસ્માતની હારમાળા સર્જી હતી ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસે કિશોરનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં ઓવરસ્પીડિંગ હોવાનું પણ સ્પષ્ટ દેખાતું હતું ઉલ્લેખનીય છે કે પોલીસે કિશોર પાસેથી ગાડી જપ્ત કરી હતી જોકે કિશોર બાર વર્ષનો હોવાને કારણે નિયમ મુજબ તેની સામે ગુનો નોંધી શકાય નહીં જેથી ટ્રાફિક પોલીસે તેના પિતા રમણભાઈ માળી વિરુદ્ધ મોટર મોટરવાહિકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે જે સીસીટીવીમાં ઘટના કેદ થઈ હતી તેના ફૂટેજ પણ તપાસ માટે લીધા હતા

સીસીટીવી ફૂટેજમાં સ્વિફ્ટ કાર આગળનો ભાગ તૂટેલો દેખાઈ રહ્યો છે નજીવી બાબતમાં પરિવાર સાથે રિસાઈને પિતાની ગાડી લઈને આસે છૂટેલા બાર વર્ષે કિશોરને બેફામ ગાડી હંકારીને ત્રણ એક્ટિવા એક ગાડી મળીને કુલ પંદર જેટલા વાહનોને અળફેટ લીધા હતા જેને કારણે આ વાહનોમાં ભારે નુકસાન થયું હતું અંદાજે બે કિલોમીટરના માર્ગ પર અફરાતફરી મચી હતી રસ્તા પરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકો રાહદારીઓ ગભરાઈ ગયા હતા કમલેશ સોની દિવ્યાંગ ન્યૂઝ અહેમદાબાદ